અરવલ્લી તાલુકો ભિલોડા મુકામ હાથીયા પોસ્ટ જયસિંગપુર અને હું છેલ્લા 20 વર્ષથી આ રાજકારણમાં છું 20-30 વર્ષથી અને જે રાજકારણમાં આવવાનું મારું કારણ એક જ કે મને અમારા ધારાસભ્ય શ્રી ડૉક્ટર જોશીયારા સાહેબ મને લાવેલા અને આજ સુધી દરેક ક્ષેત્રમાં હું કામ કરું છું વ્યક્તિઓની જે લાગણી જે હોય છે એ પણ હું એમને સમજુ છું અને એમને પ્રયત્નશીલ જેટલો મારાથી બનતા હું કોમો કરું છું સાથે સાથે બીપીએલ જે છે એમના માટે જે કંઈ સરકારની યોજનાઓ છે એ પણ હું અપાવું છું અને સાથે મારા નીચે જે તાલુકાના જે ડેલિગેટો છે એમાં 4 સીટો આવેલી છે અમે 4 જીતેલા છે અને એમાંથી પણ એક ડેલિગેટ અમારા જે છે વાંકાનેર સીટના એ અત્યારે હાલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે અને 4 સીટોમાં જે પબ્લિકના જે કામો અમે દોડીને પણ કરીએ છીએ અને બીજું સાહેબ આ વિસ્તારની વાત કરવા જઈએ તો અમારો વિસ્તાર જે કહેવામાં આવે છે કે ભાઈ અરવલ્લીની ગિરિમાળા પણ અહીંયા ઘણી બધી અત્યારે હાલમાં તો ઘણી બધી મુશ્કેલીઓ છે જ પાણીની પણ સમસ્યા છે અમુક જે લાભો એ આપવામાં પણ બહુ મુશ્કેલી પડે છે અમને હા અને વિકાસના કામો આજ સુધીના અમને જે કર્યા છે એકબીજા ફળિયાને જોડતા રસ્તા પણ કર્યા છે પછી આંગણવાડી તરફ જતા રસ્તા હોય છે એમાં કંઈક પુલિયાની જરૂર હોય પુલિયા પણ કર્યા છે અને પ્રાથમિક શાળામાં પણ ઓરડાઓ છે પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડ વોલ કર્યા છે એ બધા કામો કર્યા છે અમને સંદેશ હા અને હું એકબીજાને સંદેશો પાઠવું છું કે ભાઈ આપણે વિકાસના કામો કઈ રીતે કરીશું ગ્રામસભા મળતી હોય એ વખતે બધા મળીને સહયોગથી શું શું કરવું શું ન કરવું એ પણ અમે કરતા હોઈએ છીએ અને બીજી એક મારી એવી વિનંતી છે કે આ અત્યારે હાલ આજથી 22 વર્ષથી આ સરકાર જે બીજેપીની બેઠી છે બરાબર ત્યારે નવયુવાન જે છે યુવાનો એમને રોજી રોટે કે નોકરી કે શું મળતી નથી અને આજની તારીખમાં અમે એવું કહેવા માગીએ છીએ કે વધારામાં વધારે આ કોંગ્રેસ પક્ષમાં યુવાનો જોડાય અને જોડાઈ રહ્યા છે અત્યારે હા અને લાઈનો લાગે છે કે ભાઈ હવે કોંગ્રેસ સિવાય કોઈ અમારો કોઈ ઉદ્ધાર નથી અને સાહેબ અત્યારે હાલ જે નવયુવાનો જે છે એ બિલકુલ બેરોજગાર છે અને એમને અમે સંદેશો પાઠવીએ છીએ કે ભાઈ અગાઉની સરકારમાં જે બીએડ કે પીટીસી કરતા હતા ફટાફટ નોકરી મળી જતી અત્યારે હાલ નોકરીઓ નથી મળતી ઘણા બધા બીએડ એમએડ કરેલા છોકરાઓ આજે ઘેર બેસી ગયા છે તો એમને પણ અમે વિનંતી સંદેશો પાઠવીએ કે ભાઈ તમે તમામે તમામ કોંગ્રેસમાં જોડાવ છો અને અત્યારે હાલ જોડાઈ રહ્યા છે સાહેબ લાઈનો લાગે છે હા એટલે આ બેકારી આટલી બધી વધી ગઈ છે હા બેકારી 100% વધી ગઈ છે અને કહેવાય છે કે વિકાસમાં કંઈ છે નહીં અમારે અહીંયા અને ગામડામાં કોઈ વિકાસ જ નથી છે હા ખાલી કાગળ ઉપર જ કહેવાય છે વિકાસ છે અમે આટલા વર્ષોથી આ રાજકારણમાં છીએ પણ અમને કંઈ આ સરકાર જ્યાં જે દિવસથી બેઠી છે ત્યાંથી આજ સુધી કોઈ વિકાસ ગામડો થયો નથી અને થવાનો નથી આજે તંત્રી આરએન્દ્ર વ્યાસ સાહેબે અમારા ગામમાં આવીને રૂબરૂ મુલાકાત લીધી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું.